નમસ્કાર, હું છું વિહંગા પરમાર. સિટી ન્યૂઝમાં આપનું સ્વાગત છે. સૌપ્રથમ એક નજર આજના મુખ્ય સમાચારો પર. ભરૂચ પંથકમાં બાળકો ઉઠાવી જનાર ગેંગ સક્રિય હોવાનો ભય ફેલાયો. આવી ઘટનાઓ અંગે શંકા જાય તો પોલીસને જાણ કરો, જિલ્લા પોલીસ વડા. ગરબાઓથી નવરાત્રિ મહોત્સવ ગુંજી ઉઠ્યો. ભરૂચ જિલ્લામાં પ્રથમ નોરતે જ યુવંદન હિલોળે ચડ્યું. નવરાત્રિના દિવસો દરમિયાન નવસારા મહાકાળીના મંદિર ખાતે હજારો ભક્તો ઉમટી પડ્યા. મંગળવારે માતાજીના દર્શનનો અનોખું ધાર્મિક મહત્વ. અંકલેશ્વરમાં નવરાત્રિમાં ઘેરૈયા નૃત્ય થકી માતાજીની અનોખી આરાધના કરતો આદિવાસી સમાજ. અંકલેશ્વરના 84 ભાગોળના આદિવાસી સમાજના યુવાનો 9 દિવસ ત્રિવેશ ધારણ કરી ઘેરૈયા નૃત્યમાં જોડાયા. ઘેરૈયાની વર્ષો જૂની પરંપરા જાળવવા આજની યુવા અને તરુણ પેઢી આગળ આવી. ગુજરાતમાં એકમાત્ર અંકલેશ્વરમાં રાણા સમાજ દ્વારા યોજાતા ઉભા ગરબા. 250 વર્ષ ઉપરાંતથી યોજાતા પ્રાચીન ગરબા. માંડવી બનાવી 3 ગોખમાં માતાજીનું સ્થાપન કરી યોજાતા ગરબા. ભરૂચ જિલ્લા પોલીસ તંત્ર દ્વારા બાળકો ઉઠાવી જવાની 2 ઘટનાઓના અનુસંધાને 2 ફરિયાદો નોંધાવા પામી છે, જેથી આવી ઘટના અંગે શંકા જાય તો પોલીસને જાણ કરવા જિલ્લા પોલીસ વડાએ લોકોને અપીલ કરી હતી. ભરૂચ જિલ્લા પોલીસ તંત્ર દ્વારા બનાવની હકીકત પ્રમાણે બાળકો ઉઠાવી જવાની 2 ઘટનાઓના અનુસંધાને 2 પોલીસ ફરિયાદ નોંધાવવામાં આવી હતી, જેમાં 1 પોલીસ ફરિયાદમાં 3 પુરુષો અને 5 મહિલાઓ સામે પોલીસ ફરિયાદ નોંધાઈ હતી, જ્યારે બીજી પોલીસ ફરિયાદમાં 21 વ્યક્તિઓની સામે રાયોટિંગનો ગુનો નોંધાયો હતો. બાળકોની ઉઠાંતરી કરતી ગેંગ સક્રિય હોવાની વાતો વહેતી થતાં ભરૂચ જિલ્લા પોલીસ વડાએ પત્રકાર પરિષદનું આયોજન કર્યું હતું. જિલ્લા પોલીસ વડાએ જણાવ્યું હતું કે શંકાસ્પદ વ્યક્તિઓ જણાય તો પોલીસ તંત્રને જાણ કરો, કાયદો હાથમાં લેવાની જરૂર નથી. આ સાથે તેમણે ગત રોજ તારીખ 26 સપ્ટેમ્બરના રોજ બનેલ 2 ઘટનાઓ અંગે પોલીસ તપાસ કરી રહી છે તેમ જણાવ્યું હતું. ભરૂચ પંથકમાં ગતરોજ તારીખ 26 સપ્ટેમ્બરના દિવસે છોકરા ઉપાડી જવાના શંકાસ્પદ 2 બનાવો બન્યા હતા. પ્રથમ ઘટના બાયપાસ નજીક આવેલ સીફા માર્કેટ વિસ્તારમાં બની હતી, જેમાં બાળકો ઉઠાવવાનો પ્રયાસ કરનાર 2 મહિલાઓને સ્થાનિક લોકોએ પડકારી હતી અને આ મહિલાઓને લોકોએ માર માર્યો હતો. જોકે ત્યારબાદ મહિલાઓની તપાસ કરતા બંને મહિલાઓ નર્મદા ચોકડી વિસ્તારમાં રહેતી હોવાનું જણાયું હતું, તેમજ તે ઝાડું વેચી જીવન ગુજરાન કરતી હોવાની બાબત પણ સપાટી પર આવી હતી. મહિલાઓના નામ જોતા રંકુ સંજય વાદી ઉંમર વર્ષ 20 અને સીવીબેન રાજુબાઈ વાદી ઉંમર વર્ષ 54 હોવાનું જણાયું હતું. ત્યારબાદ એક ઘટના ભરૂચના નંદેલાવ ફ્લાયઓવર બ્રિજ પાસે મઢુલી સર્કલ નજીક બની હતી, જેમાં સ્કૂલમાંથી છૂટીને પોતાના ઘરે રહાડપોર ખાતે જતા સ્કૂલના વિદ્યાર્થીને 2 વ્યક્તિઓએ પકડીને તેનું ગળું દબાવી અને મોઢા પર બેહોશ કરવા માટેનો રૂમાલ ઢાંકી દીધો હતો. બાળકના વાલીના જણાવ્યા મુજબ બાળકે 2 વ્યક્તિઓ પાસેથી છૂટવા માટે પોતાના તમામ પ્રયાસો કર્યા હતા, જેના પગલે તેના શરીર પર ઈજાના નિશાન પણ જણાયા હતા. બેહોશ થયેલા બાળક સમા વિદ્યાર્થીને સારવાર અર્થે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો, જ્યાં કલાકો બાદ વિદ્યાર્થીને હોશ આવ્યો હતો. વાલીના જણાવ્યા અનુસાર આ બનાવ અંગે સી ડિવિઝન પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી. ઉપરાછાપરી આવા 2 બનાવો બનતા ભરૂચ જિલ્લા પોલીસ વડા ડોક્ટર લીના પાટીલે પત્રકાર પરિષદનું આયોજન કર્યું હતું, જેમાં તેમણે જણાવ્યું હતું કે બાળકો ઉઠાવી જનાર ગેંગ સક્રિય થઈ છે. તે અંગેની વહેતી વાતોના પગલે હાલમાં નગરમાં પેનિક જેવું વાતાવરણ જણાઈ રહ્યું છે, પરંતુ પોલીસ તંત્ર આ બંને બનાવો અંગે તપાસ કરી રહી છે. સાથે જિલ્લા પોલીસ વડાએ એમ પણ જણાવ્યું હતું કે આવી ઘટનાઓના સમયે શંકા જાય કે તરત જ લોકોએ પોલીસ તંત્રને જાણ કરવી જોઈએ, પરંતુ કાયદો હાથમાં લઈને કોઈને માર મારવો અથવા તો અન્ય પ્રવૃત્તિ કરવી ન જોઈએ. આ બંને ઘટનાઓ અંગે સઘન તપાસ કરાઈ રહી છે. ભરૂચ જિલ્લામાં છેલ્લા 2 દિવસથી બાળકો ઉઠાવનારી ગેંગ ફરે છે એવા ઓડિયો અને વિડીયો મેસેજ વાયરલ થવાના કારણે થોડું પેનિક ક્રિએટ થયેલું છે, જેના કારણે ગઈકાલે એટલે કે તારીખ 26/9 રોજ 2 બનાવો બન્યા છે, જેની અંદર નિર્દોષ 2 વ્યક્તિઓને અલગ અલગ 2 બનાવોમાં માર મારવામાં આવ્યો છે ટોળા દ્વારા. આ જે મેસેજ વાયરલ થયા છે એના કારણે બાળકોની સલામતીને લઈને વાલીઓ ચિંતિત થાય સ્વાભાવિક છે અને પોલીસ તેની તપાસ પણ કરી રહી છે, પરંતુ આ બાબતે નિર્દોષને માર મારવામાં આવ્યો છે એ બાબતે બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ગુના દાખલ કરવામાં આવ્યા છે, જેની અંદર 1 ગુનાની અંદર 3 પુરુષો અને 5 મહિલાઓને આઈડેન્ટિફાઈ કરીને એના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે રાયોટિંગનો ગુનો દાખલ કરીને. સાથે સાથે બીજા બનાવમાં પોલીસ કર્મચારીઓ સાથે પણ મારામારી જે બચાવવા ગયા હતા એમની સાથે પણ મારામારી થતાં 332 રાયોટિંગ સાથેનો ગુનો દાખલ કરીને 21 જણાની ઓળખ કરવામાં આવી છે અને એના વિરુદ્ધમાં પણ કાયદેસરની કાર્યવાહી થઈ રહી છે. આ પ્રકારનો જે બનાવ છે એની અંદર પોલીસ બિલકુલ ટોલરેટ કરવાની નથી, કારણ કે કોઈ પણ નિર્દોષને માર મારે કાં તો આ પ્રકારના જે ઘટનાઓ બનતી હોય છે
એમાં કોઈ પણ જાતની શંકા લાગે તો તાત્કાલિક ભરૂચ પોલીસનો કંટ્રોલ રૂમનો કાં તો સિનિયર અધિકારીઓનો, પોલીસ સ્ટેશનના અને અન્ય સિનિયર અધિકારીઓનો સંપર્ક કરવો. પરંતુ કાયદો હાથમાં લઈને કોઈને પણ માર મારવો શંકાના આધારે એ યોગ્ય નથી અને પોલીસ એના વિરુદ્ધમાં ગુના દાખલ કરીને સખતમાં સખત પગલાં લેશે. અને કોઈ પણ જાણકારી મળે છે તો ભરૂચ કંટ્રોલ રૂમને પણ જાણ કરી શકે છે. આ બાબતે અનનેસેસરી અફવા ફેલાવશે તો એના વિરુદ્ધમાં પણ આઈટી એક્ટ અને અન્ય સેક્શન્સ છે આઈપીસીની, એના અંતર્ગત ગુનો દાખલ કરીને કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. ભરૂચ પંથકમાં બે વર્ષ કોરોના મહામારીના સમય દરમિયાન સામૂહિક નવરાત્રી મહોત્સવ યોજી શક્યા ન હતા. હવે આ વર્ષે નવરાત્રી મહોત્સવનું આયોજન થતાં જ ગરબાની રમઝટ જામી હતી. બે વર્ષના કોરોના મહામારીના દિવસો દરમિયાન ભરૂચ જિલ્લામાં સામૂહિક નવરાત્રી મહોત્સવનું આયોજન થઈ શક્યું ન હતું. માતાજીના ભક્તોએ આ બે વર્ષ દરમિયાન પોતાના ઘરે જ માતાજીની સ્થાપના કરી માતાજીની સવાર સાંજ આરતી અને પૂજાપાઠ કર્યા હતા, તેમજ ઉપવાસ પણ કર્યા હતા. વર્ષના વહાણા વીતી ગયા બાદ આ વર્ષે કોરોના નિયંત્રણમાં આવ્યા બાદ ભરૂચ જિલ્લામાં સામૂહિક નવરાત્રાની શરૂઆત થતા ગરબા રસિકો હિલ્લોળે ચડ્યા હતા. જ્યાં જ્યાં નવરાત્રી મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું તે તમામ સ્થાનકોએ ખૂબ મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા હતા. જ્યાં યુવાનો મન મૂકીને ગરબે ઘૂમી રહ્યા હતા ત્યાં ગરબા નિહાળીને મનને સંતોષ આપનાર લોકો પણ ખૂબ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. સૌએ માતાજીની ભક્તિમાં રાત્રિના સમયે 4 કલાક કરતાં વધુ સમય વિતાવ્યો હતો. આવા પ્રથમ નવરાત્રના દિવસે નવરાત્રી મહોત્સવના આયોજકોએ પણ સરકાર તરફથી મળેલ તેમજ પોલીસ તંત્ર તરફથી મળેલ તમામ સૂચનાઓનું કડક પાલન કર્યું હતું. સીસીટીવી કેમેરાથી માંડીને સિક્યુરિટી, આ તમામ વ્યવસ્થાની તકેદારી નવરાત્રી મહોત્સવના આયોજકોએ રાખી હતી, જેના પગલે કોઈ અનિચ્છનીય બનાવ બન્યો ન હતો. ભરૂચ પંથકમાં સ્થાનિક લોકગાયકો ઉપરાંત ભરૂચ બહારના જેવા કે સુરત અને વડોદરાથી પણ લોકગાયકો નવરાત્રી નિમિત્તે ભરૂચ ખાતે યોજાયેલ નવરાત્રી મહોત્સવમાં પોતાના કંઠનો જાદુ પાથરવા આવી પહોંચતા પ્રથમ નોરતાથી જ આવા સુરીલા ગાયકોએ મન મૂકીને ગરબા ગાયા હતા, જેથી ગરબે ઘૂમનાર યૌવનધનને આપોઆપ માની ભક્તિમાં ઓતપ્રોત થવાની તક પ્રાપ્ત થઈ હતી.
ભરૂચ તાલુકાના ઓસારા મહાકાળી મંદિર ખાતે હજારો ભક્તો ઉમટી પડ્યા હતા. વિશ્વ શાંતિ મહાકાળી મંદિર તપોભૂમિ ઓસારામાં નવરાત્રી નિમિત્તે ભક્તોનું ઘોડાપૂર ઉમટ્યું હતું. તાજેતરમાં ચાલી રહેલા શક્તિ ઉપાસનાનો પર્વ એટલે નવરાત્રી હાલમાં ચાલી રહી છે ત્યારે આજે મંગળવારના દિવસે ઓસારામાં આવેલ વિશ્વ શાંતિ મહાકાળી મંદિરે દર્શન કરવા માટે ભક્તો વહેલી સવારથી જ ઉમટી પડ્યા હતા. વિશ્વ શાંતિ મહાકાળી મંદિર તપોભૂમિ ઓસારા અને ભાવિ ભક્તોનું શ્રદ્ધાનું, આસ્થાનું અને વિશ્વાસનું સ્થળ છે. આ મંદિર તારીખ 3/10/1976 ને આસો સુદ દસમ ને રવિવારના રોજ સવારે 7:30 કલાકે પૂજ્ય મહાકાળી માતાજીનું પાવાગઢથી આગમન થયું હતું. આ મંદિરના પાયામાં પૂજ્ય માનસિંહભાઈ માનગુરુ તથા તેમના સમગ્ર કુટુંબીજનોની આકરી તપસ્યા, અડગ શ્રદ્ધા, નિર્મલ ભક્તિ અને આચાર વિચારની એકતારૂપ જોવા મળે છે. તેમના હેતુઓ મહાન ઉદ્દેશ્યોને વરેલા છે, જેવા કે માનવ કલ્યાણ તથા વિશ્વ શાંતિ. વિશ્વમાંથી આસુરી તત્વોનો નાશ થાય એટલા માટે તપ કરવું એ મુખ્ય હેતુ છે. આ મંદિરમાં પૈસા મૂકવા દેવામાં આવતા નથી. આ મંદિરમાં એક અખંડ શાંતિદીપ પ્રગટેલો રાખવામાં આવે છે. આસો નવરાત્રમાં મંદિરમાં ધામધૂમથી ઉજવણી થાય છે, તેમજ 52 દિવસના વ્રત પણ કરવામાં આવે છે, જે શ્રાવણ સુદ 14 થી આસો સુદ 8 સુધી કરવામાં આવે છે, જેમાં ઉપવાસ, મૌન, જાપ વગેરે અહીંના ભક્તો કરે છે. પૂજ્ય માનગુરુ દ્વારા માતાજીની કુમકુમ બાવનીની રચના કરવામાં આવી છે, જેમાં 52 રેખાથી રચિત કુમકુમ બાવની લોકો ગાઈને માતાજીની આરાધના કરે છે. આ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા દિન જેઠ સુદ દસમના રોજ સવારના 11:45 કલાકે થયેલ છે. આ પર્વ દર વર્ષે જેઠ સુદ દસમના રોજ ઉજવવામાં આવે છે. માતાજીનું મૂળ સ્થાનક જે વર્ષમાં એક જ દિવસ ખુલ્લું મૂકવામાં આવે છે તેનો સમય છે સવારે 11:15 થી બપોરે 3:15 સુધી. વિશ્વ શાંતિ મહાકાળી મંદિર તપોભૂમિ ઓસારાનું સંચાલન અને વ્યવસ્થા પૂજ્ય માનગુરુના અનુગામી પૂજ્ય કૌશિકભાઈ માનસિંહભાઈ ઇડોદરા કરી રહ્યા છે. આ મંદિરે ગુજરાત તેમજ અન્ય રાજ્યોમાંથી પણ ભક્તો દર્શન કરવા માટે આવે છે. પાવાગઢ જેટલું જ આસ્થા અને મહત્વ ધરાવતું આ મંદિર છે. અહીંયા મહાકાળી માતાજીના વીર એટલે બાબરવીરનું પણ મંદિર આવેલ છે, જે મહિનાના છેલ્લા રવિવારે ભક્તો માટે ખુલ્લું રહે છે. માતાજીની પધરામણી 1976 થી થઈ હતી, ત્યારથી માતાજી આ જગ્યા પર દર મંગળવારે માતાજી પવન રહેશે. સવારના સૂર્યોદયથી સાંજના સૂર્યાસ્ત સુધી માતાજીની હાજરી આ જગ્યા પર રહે છે. એથી દરેક ભાવિક ભક્તોને માતાજી પર અટલ શ્રદ્ધા હોય છે અને માતાજીના દર્શન માટે દર મંગળવારે ભાવિક ભક્તો દર્શન માટે અહીંયા આવે છે. માતાજી એમની દરેક ઈચ્છાઓ પૂર્ણ કરે છે. નવરાત્રિના આસો નવરાત્રિના 9 દિવસ માટે મંદિર ખુલ્લું રાખવામાં આવે છે. મંદિર ખોલવાનો સમય સવારના 7:30 થી 11 વાગ્યા સુધી તથા સાંજના 4 વાગ્યાથી સાંજના 7:30 વાગ્યા સુધી નવરાત્રિના 9 દિવસ માટે મંદિર ખુલ્લું રાખવામાં આવે છે. આસો સુદ 8ના દિવસે અને ચૈત્ર સુદ 8ના દિવસે અહીંયા શાંતિ હવન કરવામાં આવે છે. દરેક ભાવિક ભક્તો હવનમાં શ્રીફળ હોમી આખા વર્ષ માટે શાંતિ મળે એ માટે નારિયેલ હોમી માતાજી ધન્યતા પ્રાપ્ત કરે છે. ચિત્ર ગુંજાવીથી રાતના 11:15 થી તો રાતના 12 વાગ્યા સુધી મૌન રાખવામાં આવે છે. ત્યાર પછી યંત્ર પૂંજાનું શરૂઆત કરવામાં આવે છે. દરેક ભક્તો યંત્ર પૂંજામાં શરદ પૂનમના દિવસે આવે છે. અહીંયા ભાવિક ભક્તોની માતાજી મનોકામના પૂર્ણ કરે છે ને દર મંગળવારે ભાવિક ભક્તો દર્શન માટે અહીંયા આવે છે. જય માતાજી. અંકલેશ્વર 84 ભાગોળના આદિવાસી સમાજના યુવાનો નવરાત્રિના 9 દિવસ સુધી સ્ત્રીવેશ ધારણ કરી શહેરના અલગ અલગ વિસ્તારોમાં ઘેરૈયા નૃત્ય કરી માતાજીની અનોખી આરાધના કરી રહ્યા છે. મા અંબાની આરાધનાનું પર્વ એટલે નવરાત્રિ. અંકલેશ્વરમાં એક એવો પણ સમાજ છે જે વર્ષોથી ચાલી આવતી પરંપરાને આજના આધુનિક યુગમાં પણ જાળવી રાખી છે. અંકલેશ્વરમાં વસતા આદિવાસી સમાજ દ્વારા નવરાત્રિ દરમિયાન પુરુષ દ્વારા સ્ત્રીવેશ ધારણ કરી માતાજીની આરાધના કરવાનું પર્વ એટલે ઘેરૈયા નૃત્ય. આ ગરબા મંડળીમાં સ્ત્રી વેશ ધારણ કરેલ યુવાન ઘેરૈયાની 10 થી 15 સભ્યોની ટોળકી ગરબા દાંડિયા સાથે ઘેરૈયા નૃત્ય કરે છે અને આ 9 દિવસ માતાજીની આરાધનામાં લીન બની પરિવાર તેમજ ઘરનો ત્યાગ કરી તેઓ શહેર તેમજ ગ્રામ્ય વિસ્તારમાં અલગ અલગ સ્થળે તેમજ શેરીમાં પહોંચી ઢોલક સાથે ઘેરૈયા નૃત્ય રજૂ કરે છે. પેઢી દર પેઢી ચાલી આવતી આ પરંપરા એક તબક્કે અંકલેશ્વર ગ્રામ્ય અને શહેરની 5 થી વધુ મંડળી આ આધ્યાત્મિક વારસો જાળવવા ઘેર 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 નૃત્ય રજૂ કરતી હતી, જે આજે વિસરાઈ જવા પામી છે. અને હાલમાં એકમાત્ર અંકલેશ્વર 84 ભાગોળ ખાતે આવેલ અંબે માતાજી મંદિરના ભક્તો અને સ્થાનિક આદિવાસી સમાજના યુવાનો આ ઘેરૈયાની પરંપરાને જીવંત રાખી છે અને આ પરંપરા જાળવવા આજની યુવા અને તરુણ પેઢી આગળ આવી છે અને આ માતાજીની કઠોર તપસ્યારૂપી ઘેરૈયા નૃત્યમાં ઉઘાડા પગે આરાધના કરી રહ્યા છે.
અમે ચોર્યાસી બાગોળમાં રહીએ છીએ અંકલેશ્વરની અંદર. અને આ જે ઘેરૈયા છે એ વર્ષોથી બાપ દાદાની પેઢીથી ચાલતા આવેલા છે અને આની પ્રેક્ટિસ અમે 5 દાડા પહેલાં ચાલુ કરીએ છીએ. અને આ સ્ત્રી પ્રવેશ કરીને જાણે કે અર્ધનારેશ્વર હોય શિવજીનો, એવી રીતે અમે સ્ત્રીનો પ્રવેશ કરીને ગામે ગામ ફરીએ છીએ અને બ્રહ્મચાર્યનું પાલન કરીએ છીએ અને ઉઘાડા પગે ફરીએ છીએ. અને જે આ મંદિરના માટે જે ફાળો આપે છે એ ફાળો મંદિરના કામ માટે જ યુઝ થાય છે. અને મંદિરનું કામ છે, કોઈ બીજું કંઈ કામ નથી કરતા અમે, એ કંઈ ઘર નથી લઈ જતા પૈસા. ગુજરાતમાં એકમાત્ર રાણા સમાજ અંકલેશ્વર દ્વારા વર્ષોથી પ્રાચીન ગરબા પ્રમાણે યુવાનો જાતે જ બાજોટ, કામટી અને કાગળની 3 ગોખની માંડવી બનાવી તેમાં માતાજીનું સ્થાપન કરી માથે મૂકી ગરબા ઘૂમે છે. આધુનિક ગરબાની ઝાકમઝોળ વચ્ચે જ્યાં પ્રાચીન ગરબા વિસરાઈ ગયા છે, વ્યવસાયિક અને આધુનિક ગરબાના આયોજન વચ્ચે શેરી ગરબાનું અસ્તિત્વ જોખમાઈ ગયું છે, ત્યારે રાજ્યમાં એકમાત્ર એવું એક સ્થળ છે જ્યાં માતાજીની આરાધના ઊભા ગરબા વડે કરવામાં આવે છે. અંકલેશ્વર રાણા સમાજના રાણા સ્ટ્રીટ ખાતે સમાજના યુવાનોએ આ વર્ષો જૂની આ પ્રાચીન પરંપરા આજે પણ જાળવી રાખી છે. પેઢી દર પેઢી સમાજના વડીલો પરંપરાગત વારસો પોતાની યુવા પેઢીને પણ આપી રહ્યા છે. અંકલેશ્વરના રાણા સમાજ દ્વારા અનોખી રીતે આરાધના કરવામાં આવી રહી છે. નવરાત્રિના પ્રથમ દિવસે બાજટ પર વાંસની કામળીની માંડવી બનાવે છે, જેમાં 3 ગોક બનાવવામાં આવે છે અને કાગળ વડે માંડવી સજાવવામાં આવે છે, જેમાં 9 સ્થળ પર માતાજી આધ્યાત્મિક ચિહ્નનું સ્થાપન સાથે 3 માળની ગોખમાં દરેક માળે માતાજીની સ્થાપના કરવામાં આવે છે. તેની આરતી કરી સમાજના યુવાનો અને વડીલો માથા પર મૂકીને લઈ ગરબા રમે છે. ત્યારબાદ એ ચોક ખાતે બનાવેલ માતાજીના સ્થાનક પર બાજટ પર તેને બેસાડવામાં આવે છે અને પ્રાચીન ગરબાની શરૂઆત કરવામાં આવે છે. અને રોજ માંડવી લઈ આવી અને તેને મૂકી 9 દિવસ સુધી આરાધના કરવામાં આવે છે, જે બાદ અંતિમ દિવસે આ માંડવીને માતાજી ગરબે ઘૂમતા ઘૂમતા મંદિર ખાતે મૂકી આવી વિધિ સંપન્ન કરવામાં આવે છે. બોલો શ્રી અંબે માત કી જય. મારું નામ જયેશ કુમાર રમણલાલ રાણા છે. હું રાણા સમાજનો વ્યક્તિ છું. અમારા રાણા સમાજમાં આજે 250 વર્ષોથી માતાજીનું સ્થાપન થાય છે. આ માતાજીનું સ્થાપન આજે પહેલો દિવસ હોય તો અમે રામરામ ભગતના ઓટલા ઉપર માતાજીની સ્થાપના કરી અમારા બાળકો એ માતાજીની સ્થાપના કરવામાં 1 બાજટની ઉપર માતાજીને બનાવવામાં આવે છે. યોગ્ય માપની કામરીઓ કટિંગ કરેલી હોય છે અને તેમાં આ લગાવીને કાગળ લગાવી માતાજીનું સ્થાપન કરવામાં આવે છે. તેમાં 3 ગોખ હોય છે. એક દરેક ગોખની અંદર માતાજીની સ્થાપના કરવામાં આવે છે. આ વખત પણ પહેલા ગોખમાં મા કાળી માતા, વચ્ચે અમારા જય શ્રી અંબે માતા અને નીચે મા ચામુંડાની સ્થાપના કરવામાં આવેલી છે. આ પહેલા દિવસે રામરામ ભગતના ઓટલા પર માતાજીને બનાવવામાં આવે છે અને ત્યાંથી પછી 8 વાગે આરતી પૂજન કરીને માતાજીને સમાજના બાળકો તેમજ વ્યક્તિઓ માથા પર ઉંચકીને નચાવતા નચાવતા માતાજીના ચોક પર લાવે છે અને માતાજીના ત્યાં ગરબા ગાવામાં આવે છે. ત્યારબાદ સાંજના સમયે રાત્રે ગરબા ગાય અને 3:30 વાગે માતાજીને પાછા એમના સ્થાનક પર ગોઠવવામાં આવે છે. આમ દરરોજનો આ સિલસિલો છે. દરરોજ સાંજે પાછા માતાજીને લાવવામાં આવે છે અને પાછા ત્યાં વરાવવામાં આવે છે. જય શ્રી અંબે. હા, અંકલેશ્વરની સરકાર દ્વારા સંચાલિત માધ્યમિક તથા ઉચ્ચતર માધ્યમિક શાળામાં તથા કોલેજોમાં કાનૂની શિબિરોનું આયોજન કરવામાં આવ્યું છે. ગુજરાત રાજ્યના વડી અદાલતના મુખ્ય ન્યાયમૂર્તિ અને ગુજરાત કાનૂની સેવા સત્તામંડળના પેટ્રોન ઇન ચીફ અરવિંદ કુમાર સાહેબ તથા એક્ઝિક્યુટિવ ચેરમેન સોનિયાબેન ગોકાણી સાહેબના માર્ગદર્શન હેઠળ ગુજરાત રાજ્ય સેવા સત્તામંડળ દ્વારા 26 સપ્ટેમ્બરથી 20 ઓક્ટોબર સુધી સરકારી માધ્યમિક તથા ઉચ્ચતર માધ્યમિક શાળાઓ તથા કોલેજોમાં વિદ્યાર્થીઓ અને બાળકો સાથે જાતીય સતામણી અધિનિયમ પોક્સો એક્ટના કાયદા અંગે જાગૃતતા અંગે કાનૂની શિબિરનું આયોજન હાથ ધરવામાં આવ્યું છે. જ્યારે જિલ્લા કાનૂની સેવા સત્તામંડળ ભરૂચના માર્ગદર્શન હેઠળ તાલુકા સેવા સમિતિ અંકલેશ્વર દ્વારા સરકાર દ્વારા સંચાલિત તમામ માધ્યમિક તથા ઉચ્ચતર માધ્યમિક શાળાઓ તથા કોલેજોમાં કાનૂની શિબિરોનું આયોજન કરેલ છે, જેમાં તાલીમબદ્ધ વક્તાઓ દ્વારા પોક્સો એક્ટની જોગવાઈઓની જાણકારી આપવામાં આવનાર છે. આ કાયદો જો જોવામાં આવે તો જાતીય હુમલા બાળકો પર થાય, જાતીય સતામણી થાય, અશ્લીલ સાહિત્ય સંબંધેનો ગુનાઓ બનતા હોય તે ગુના સામે રક્ષણ આપતો આ કાયદાનો મુખ્ય હેતુ છે. વિધાનમંડળે આ કાયદો વર્ષ 2012ની સાલમાં લાવેલો છે. તેના માટે ખાસ અદાલતો, ખાસ સરકારી વકીલોની રચના કરી છે. ભારતના બંધારણના અનુચ્છેદ 15ના ક્લોઝ 3 મુજબ અન્ય બાબતોની સાથે સાથે રાજ્યને બાળકો માટે વિશેષ જોગવાઈ કરી શકવા સત્તા આપવામાં આવેલી છે. તે સત્તાની રૂએ આ કાયદો ઘડવામાં આવ્યો છે. બાળકના અનુકૂળ વિકાસ આવશ્યક બને
સાથોસાથ બાળકોના ગુપ્તતા અને અંગતતાના અધિકારને દરેક વ્યક્તિ દ્વારા દરેક ઉપાયો દ્વારા ન્યાયિક પ્રક્રિયાના દરેક તબક્કે કે જેમાં બાળક સંલગ્ન હોય તેને રક્ષણ અને આદર આપવાનું રહેશે. બાળકોના હિત, સુખાકારી, સમૃદ્ધિને સર્વોપરિતા ને મહત્ત્વ આપતા કાયદાને વ્યવહારમાં મૂકવાનો પ્રયાસ થઈ રહ્યો છે. આ અંતર્ગત દરેક સ્કૂલની અંદર આ કાયદાની જાગૃતતા આવે અને તેના માટે ઉપરોક્ત તારીખોમાં કાનૂની સેવા સત્તામંડળ અમદાવાદના માર્ગદર્શન હેઠળ અવેરનેસ પ્રોગ્રામ રાખવામાં આવેલો છે, જેમાં આ કાયદાના તજજ્ઞો દ્વારા માહિતી આપવામાં આવશે. અંકલેશ્વરની એમટીએમ ગર્લ્સ હાઈસ્કૂલ ખાતે પોક્સો એક્ટ અંગે કાનૂની જાગૃતિ કાર્યક્રમ યોજાયો હતો. ગુજરાત રાજ્યના વડી અદાલતના મુખ્ય ન્યાયમૂર્તિ અને ગુજરાત કાનૂની સેવા સત્તામંડળના પેટ્રોન ઇન ચીફ અરવિંદકુમાર સાહેબ તથા એક્ઝિક્યુટિવ ચેરમેન સોનિયાબેન ગોકાણી સાહેબના માર્ગદર્શન હેઠળ ગુજરાત રાજ્ય સેવા સત્તામંડળ દ્વારા તારીખ 26 સપ્ટેમ્બરથી તારીખ 20 ઓક્ટોબર સુધી સરકારી માધ્યમિક તથા ઉચ્ચતર માધ્યમિક શાળાઓ તથા કોલેજોમાં વિદ્યાર્થીઓને બાળકો સાથે જાતીય સતામણી અધિનિયમ પોક્સો એક્ટના કાયદા અંગે જાગૃતતા અંગે કાનૂની શિબિરના આયોજનના ભાગરૂપે અંકલેશ્વર તાલુકા કાનૂની સેવા સમિતિ દ્વારા અંકલેશ્વરની એમટીએમ ગર્લ્સ હાઈસ્કૂલ ખાતે એડવોકેટ વંદનાબેન શાહ અને એડવોકેટ વિશ્વાબેન મોદીની અધ્યક્ષતા હેઠળ પોક્સો એક્ટ અંતર્ગત કાનૂની જાગૃતિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં વિદ્યાર્થિનીઓને બાળકો સાથે જાતીય સતામણી અધિનિયમ પોક્સો એક્ટના કાયદા અંગે વિગતવાર માહિતી પૂરી પાડવામાં આવી હતી. આ કાર્યક્રમમાં એમટીએમ ગર્લ્સ હાઈસ્કૂલના આચાર્ય તેમજ વિદ્યાર્થિનીઓ ઉપસ્થિત રહી હતી. આજ રોજ શ્રીમતી એમટીએમ ગર્લ્સ સ્કૂલ ખાતે પોક્સો કાયદા હેઠળ માહિતગાર બાળકીઓને માહિતગાર કરવા માટે આવેલા છે, જે ગુજરાતના ચીફ જસ્ટિસ, ગુજરાત હાઈકોર્ટના ચીફ જસ્ટિસ અરવિંદ કુમાર તેમજ ગુજરાત રાજ્ય કાનૂની સેવા સત્તામંડળના કારોબારી અધ્યક્ષ શ્રી સોનિયાબેન ગોકાણીના માર્ગદર્શન હેઠળ આ કાર્યક્રમ આજ રોજ પરિપૂર્ણ થયેલ છે. શ્રીમતી એમટીએમ ગર્લ્સ હાઈસ્કૂલમાં આજે પોક્સો વિશે સમજાવવામાં આવ્યું છે, જેમાં બેડ ટેથ સતામણી એટલે કોઈ કરે તો આપણે કેવી રીતે તેને સજા કરી શકીએ તેમના કાયદા વિશે સમજાવવામાં આવ્યું છે. બીઆરસી ભવન માંગરોળ ખાતે ધોરણ 3ના અંગ્રેજી વિષયના શિક્ષકોની તાલીમ યોજાઈ હતી, જેમાં 127 જેટલા શિક્ષકોને 12 માસ્ટર ટ્રેનર દ્વારા તાલીમ આપવામાં આવી હતી. જીસીઆરટી ગાંધીનગર અને જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન સુરત પ્રેરિત બ્લોક રિસોર્સ સેન્ટરમાં માંગરોળ આયોજિત માંગરોળ તાલુકાની પ્રાથમિક શાળાઓમાં ધોરણ 3માં શિક્ષણ કાર્ય કરાવતા શિક્ષકોની અંગ્રેજી વિષયની તાલીમનું આયોજન બીઆરસી ભવન માંગરોળ ખાતે કરવામાં આવ્યું હતું. આ તાલીમમાં ધોરણ 3ના બાળકોને અંગ્રેજી શિક્ષણ મળી રહે અને તે પણ વિવિધ પ્રવૃત્તિઓ દ્વારા બાળકો અંગ્રેજી વિષયને હળવાશથી શીખી શકે તે અંતર્ગત વિવિધ પ્રવૃત્તિઓ દ્વારા શૈક્ષણિક કાર્ય કરવામાં શિક્ષકો સજ્જ થાય તે માટે આ તાલીમનું આયોજન કરવામાં આવેલ છે. આ તાલીમ તારીખ 26 અને 27 સપ્ટેમ્બરના 2022 એમ બે દિવસ માટે આયોજિત કરેલ છે, જેમાં તાલુકાની તમામ શાળાઓમાંથી 127 જેટલા શિક્ષકોને 12 માસ્ટર ટ્રેનર દ્વારા આ તાલીમ આપવામાં આવી હતી. આ તાલીમમાં વિવિધ પ્રવૃત્તિઓ, એક્શન સોંગ જેવી પ્રવૃત્તિ દ્વારા તાલીમ આપવામાં આવી હતી. આ તાલીમનું સંચાલન માંગરોળ તાલુકાના બીઆરસી કોઓર્ડિનેટર હીરાભાઈ ભરવાડ અને બીઆરપી પ્રજ્ઞેશસિંહ સોલંકી દ્વારા કરવામાં આવ્યું હતું. આજે માંગરોળ બીઆરસી ભવન પર અમે તાલીમ આપવાનું કાર્યક્રમ કરી રહ્યા છીએ. બે દિવસ અમે સુરત ડાયટમાં જે તાલીમ લીધી અને ત્યાંથી જેટલું ભથ્થું લાવ્યા હતા તે અમે આ શિક્ષકોને આપ્યું છે અને આ શિક્ષકો એમની શાળામાં બાળકોને પહોંચાડશે. જીસીઆરટી ગાંધીનગર અને જિલ્લા શિક્ષણ તાલીમ ભવન સુરત પ્રેરિત બ્લોક રિસોર્સ સેન્ટર માંગરોળ આયોજિત ધોરણ 3માં શૈક્ષણિક કાર્ય કરાવતા માંગરોળ તાલુકાના અંગ્રેજી વિષય ભણની તાલીમનું આયોજન અત્રે કરવામાં આવેલ છે. આ તાલીમ બે દિવસ 26 અને 27 તારીખ આયોજિત કરેલ છે. આ તાલુકામાં કુલ 120 પ્રાથમિક શાળાઓમાંથી 127 શિક્ષકો તાલીમ લઈ રહ્યા છે અને આ તાલીમ કુલ 12 માસ્ટર ટ્રેનર દ્વારા બે દિવસની તાલીમ આપવામાં આવી રહી છે. આ તાલીમ અંગ્રેજી વિષયમાં ધોરણ 3ના બાળકો ખૂબ સારી રીતે શિક્ષણ મેળવી શકે અને શિક્ષકો દ્વારા ખૂબ સારી રીતે શિક્ષણ કાર્ય કરાવી શકે, પ્રવૃત્તિમય શિક્ષણ આપી શકે તેવા ઉમદા આશયથી આ તાલીમનું આયોજન કરવામાં આવ્યું છે. આમોદમાં સસ્તા અનાજની દુકાન સંચાલકોએ પોતાની પડતર માંગણીઓ અંગેનું આવેદનપત્ર નાયબ મામલતદારને આપી માંગણી નહીં સંતોષાય તો ગાંધી જયંતિના દિવસથી વિતરણ વ્યવસ્થા બંધ કરવાની ચીમકી આપી હતી.
આમોદના દુકાન સંચાલકોએ પોતાની 10 મુદ્દાની વિવિધ માંગણીઓ રજૂ કરતું આવેદનપત્ર ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલને સંબોધીને આમોદ નાયબ મામલતદારને આપ્યું હતું, જેમાં પોષણક્ષમ દુકાન બનાવવાની માંગણીઓ કરી હતી, જેમાં વેતન નક્કી કરી 25,000ની આવક નિર્ધારિત કરવી, દુકાન ભાડાની જોગવાઈ કરી, તોલાટ અને ઓપરેટરને નક્કી કરેલ રકમ મંજૂર કરવી, નેટ તથા સ્ટેશનરી ખર્ચ આપવો, વિતરણ ઘટ મંજૂર કરવો, કોરોના સહાય ચૂકવવી, ઈ શોપ બાબતે દુકાનદારો સાથે ચર્ચા કરી વિચારણા કરવી જેવા વિવિધ મુદ્દાઓ બાબતે દુકાન સંચાલકોએ આમોદ નાયબ મામલતદારને આવેદનપત્ર પાઠવ્યું હતું. આ બાબતે દુકાન સંચાલક અંગેશસિંહ યાદવે જણાવ્યું હતું કે સરકાર તરફથી અમોને નિરાશાજનક જવાબો મળી રહ્યા છે, જેથી અમોએ આવેદનપત્ર આપી સરકાર અમોને વેતન કે સરકારી ભથ્થા આપે તેવી માંગણીઓ કરી છે. આજરોજ આમોદ તાલુકા ફેર એસોસિએશન વતી આવેદનપત્ર આપવા આવ્યા છે મામલતદાર કચેરીએ અમારા પડતર પ્રશ્નોની માગણી બાબતે. બરોબર, સરકારશ્રી આ બાબતે નિરાશાજનક જવાબ આપે છે, એના અનુસંધાને અમને વ્યાજબી કંઈક ને કંઈક ભથ્થા કે વેતનમાં લે, સરકારી લાભ મળે ને દુકાનદારોને સમાવિષ્ટ કરે સરકારી લાભોની અંદર, કે વેતન પગારમાં ભથ્થા વધારે, એ બાબતે અમે આવેદનપત્ર આપીએ છીએ. હિન્દુ સમાજના તહેવારોમાં વિશિષ્ટતા ધરાવતો તહેવાર નવરાત્રીનો પ્રારંભ જંબુસર નગરમાં દાજી બાવા ટેકરે લીલોત્રી બજારકોટ બારણા રાણા સ્ત્રી નવયુગ વિદ્યાલય સરદાર નગર પાતાળગંગા સહિતના પંથકમાં કરાયો હતો. આસો સુદ પડવાથી 9 દિવસ સુધી નવરાત્રીનો તહેવાર ઉજવાય છે. મંદિરોમાં તથા ઘરોમાં 9 દિવસ સુધી ઘઉં જુવાર તલ સહિતની સામગ્રી ભેગી કરી જવારાનું સ્થાપન કરવામાં આવે છે અને નવરાત્રીના પ્રથમ દિવસે નવદુર્ગાનું શૈલપુત્રી રૂપની પૂજા આરાધના થાય છે. આપણા શરીરમાં આવેલા મનની જ્યોતિ ચંદ્રમાની શીતળતા છે, તેવા આપણા મનમાં સાત્વિક વિચાર આવે અને તે પ્રાપ્ત કરાવી દે તેવી શૈલપુત્રી મા દુર્ગા છે. જંબુસર નગરના માઈ મંદિરો કાળકા માતા, અંબાજી માતા, લીમજ માતા, વાઘેશ્વરી માતાજી, બહુચર માતા, સિકુતર માતા, ખોડિયાર માતા સહિતના મંદિરો રોશનીથી ઝગમગી ઉઠ્યા છે અને માઈ ભક્તો શક્તિની ભક્તિમાં લીન બન્યા છે. બીજી તરફ નાના ભૂલકાઓ, મહિલાઓ અને યુવાધન રંગબેરંગી કપડાં પહેરી શણગાર કરી ગરબે ઘૂમવા થનગની ઉઠ્યા છે. જંબુસર શહેરના કાચા પટેલ પંચપુર આયોજિત નવરાત્રી મહોત્સવના પ્રારંભે ઉપસ્થિત વડીલોના હસ્તે દીપ પ્રાગટ્ય કરી સમાજના વડીલ સિનિયર સિટીઝનો દ્વારા આરતી ઉતારી હજી બાવાના ટેકરે વર્ષો જૂની પરંપરા અનુસાર માતાજીનું સ્થાપન કરી દીપ પ્રાગટ્ય કરી શેરી ગરબાનો પ્રારંભ કરાયો હતો, જ્યાં ફળિયાના રહીશો પ્રાચીન ગરબા ઢોલના ઢબુકે ગરબે રમ્યા હતા તથા નવયુગ વિદ્યાલય ખાતે વિદ્યાનંદજી મહારાજ, માજી મંત્રી છત્રસિંહ મોરી, નિરવસિંહ સોલંકી તથા તાલુકા પંચાયત પ્રમુખ બાલુભાઈ ગોહિલ, મહામંત્રી પિન્ટુભાઈ પઢિયાર સહિત અગ્રણીઓના હસ્તે દીપ પ્રાગટ્ય કરી નવરાત્રી મહોત્સવનો પ્રારંભ કરી આરતીનો લાભ લીધો હતો અને પાતાળગંગા સોસાયટી ખાતેથી માતાજીની મહેન્દ્રભાઈના ઘરેથી શોભાયાત્રા સ્વરૂપે ગરબા સ્થળે લાવી ઘટ સ્થાપન કર્યું હતું અને પૂજા કરી નવલા નોરતાનો પ્રારંભ કરાયો હતો. જંબુસર તાલુકાના ઉમરા ડાભા રોડ પરથી મહાકાય અજગરને રેસ્ક્યુ કરી ઝડપી પડાયો હતો. હાલ ચોમાસાની સિઝન ચાલી રહી છે, જેને લઈ સરિસૃપો બહાર નીકળતા હોય છે. જંબુસર તાલુકાના ઉમરા ડાભા રોડ પર અજગર હોવાની જાણ વેડજ પોલીસે રેન્જ ફોરેસ્ટ ઓફિસર જંબુસરને કરાતા RFO મનીષાબેન આહિરની સૂચના અનુસાર રાઉન્ડ ફોરેસ્ટ સારો સ્ટાફ તથા તાત્કાલિક ઉમરા ડાભા રોડ પર પહોંચી જઈ મહાકાય 15 ફૂટ જેટલા લાંબા અજગરને રેસ્ક્યુ કરી ઝડપી પાડ્યો હતો. સદર ઝડપાયેલ અજગરને જંબુસર રેન્જ ઓફિસ ખાતે લાવી ડોક્ટરી કરાવી તેને નૈસર્ગિક વાતાવરણમાં છોડવાની કાર્યવાહી હાથ ધરાઈ હતી. અમારી રેન્જ ફોરેસ્ટ ઓફિસર શ્રીની કચેરી ઉપર અમારા રેન્જ ફોરેસ્ટ ઓફિસર શ્રીને માહિતી મળતા તેઓને અજગર ડાભા વેડજ ઉમરા રોડ પરથી આજે 15 ફૂટ જેટલા અજગરનું રેસ્ક્યુ કરી રેન્જ કચેરી પર લાવેલ છે અને તેને ડૉક્ટરની તપાસ કરી અને તેને નેચરલ વાતાવરણમાં મુક્ત કરવાની આવશે. અંકલેશ્વરમાં નવલા નોરતાનો પ્રારંભ થયો છે ત્યારે પહેલા નોરતે શ્રી ગરબાએ આકર્ષણ જમાવ્યું છે. ગુણ સોશિયલ ગ્રુપ દ્વારા આયોજિત ગરબામાં લોકો મન મૂકીને રમ્યા હતા, જ્યારે ચૌટા બજાર શાક માર્કેટ ખાતેના શ્રી ગરબામાં ખેલૈયાઓ ગરબે ઘૂમ્યા હતા.
છોટાઉદેપુર નાયબ પોલીસ અધિક્ષક એવી કાટકડ તથા છોટાઉદેપુર જિલ્લા એલસીબી એચએચ રાહુલજી, છોટાઉદેપુર જિલ્લા ટ્રાફિક પોલીસ ઇન્સ્પેક્ટર જેબી તડવીને તમામ પત્રકારોએ સાલ ઓઢાવી તેમજ પુષ્પગુચ્છ અર્પણ કરી સન્માનિત કર્યા હતા. પત્રકારોથી સન્માનિત થતા એવી કાડકરે જણાવ્યું હતું કે જિલ્લાના તમામ પત્રકારોનો અમે હૃદયથી આભાર માનીએ છીએ. જિલ્લામાં અમારી 5 વર્ષીય કારકિર્દીની થયેલી પ્રશંસામાં જિલ્લાના તમામ પત્રકારોનો પણ મહત્વનો ફાળો છે. પત્રકાર મિત્રો પણ સારી પ્રગતિ કરે તેવી શુભકામનાઓ પાઠવી હતી. અત્રે ત્રણેય અધિકારીઓએ જિલ્લાના પત્રકારોની પ્રશંસા કરી હતી અને છોટાઉદેપુર જિલ્લાને ઉત્તમ જિલ્લો ગણાવ્યો હતો. ખાસ કરીને આ જિલ્લામાં લગભગ તમામ જે બનાવો છે એ જે ક્રાઇમને લગતા છે એ અહીંયા લગભગ બધા જ આવી ગયા અને દરેક બનાવમાં જે પોલીસે ઉત્સાહપૂર્વક કામગીરી કરી છે એમાં આપ સૌનો શ્રી ફાળો રહેલો છે.
તમે લોકોએ જે પોલીસને પ્રોત્સાહન પૂરું પાડ્યું એને લીધે વધારે ગતિથી પોલીસે કામ કર્યું છે અને એ કામગીરીને લીધે જ આપણા જિલ્લામાં અત્યારે પોલીસનું મોરલ પણ ખૂબ જ ઊંચું છે અને પોલીસ હજી પણ વધારે સારી કામગીરી કરી રહી છે. એ બાદ આરાર શહેર નું વિસર્જન થતા મને ફેબ્રુઆરી મહિનામાં 2021 ના ફેબ્રુઆરી મહિનાની અંદર એસઓજી ની અંદર નિમણૂક કરેલી. 2 મહિના પછી ડીજે પટેલ સાહેબ એલસીબીમાં હતા એટલે કે ખાતાકીય તપાસના કારણે તેમને હેડક્વાર્ટરમાં મૂકેલા અને એમની જગ્યાએ મને ઇન્ચાર્જ પીએ તરીકે એલસીબીમાં. છોટાઉદેપુર જિલ્લાના બોડેલીનગર ખાતે ચીલ ઝડપની ઘટના બની હતી જેની તપાસ પોલીસ કરી રહી છે. છોટાઉદેપુર જિલ્લાના બોડેલીનગરના ભરચક વિસ્તારમાં રૂપિયા 2.75 લાખની ચીલ ઝડપનો બનાવ બન્યો હતો. બોડેલીના અલીપુરા દેવ હોસ્પિટલ નજીક શિવ કૃષિ પીવીસી પાઇપની દુકાન પાસે ચીલ ઝડપની ઘટના બની હતી. આ ઘટનામાં પાઇપની દુકાન ધરાવતા વેપારી પ્રદીપસિંહ ચાવડા આખા દિવસ થયેલા વેપારના નાણાં પોતાની ફોરવ્હીલ કારમાં મૂકીને ગાડી લોક કરીને દુકાનનું શટર બંધ કરવા ગયા હતા. તે દરમિયાન કોઈ ગઠ્યો નજર ચૂકવીને ગાડીના કાચ તોડીને રૂપિયા ભરેલો ઠેલો ઉપાડી ગયો હતો. બનાવ અંગે બોડેલી પોલીસ તપાસ કરી રહી છે. અંતમાં મુખ્ય સમાચારો પર ફરી એક નજર. ભરૂચ પંથકમાં બાળકો ઉઠાવી જનાર ગેંગ સક્રિય હોવાનો ભય ફેલાયો. આવી ઘટનાઓ અંગે શંકા જાય તો પોલીસને જાણ કરો. જિલ્લા પોલીસ વડા. ગરબાઓથી નવરાત્રિ મહોત્સવ ગુંજી ઉઠ્યો. ભરૂચ જિલ્લામાં પ્રથમ નોરતે જ યુવનદન હિલોળે ચડ્યું. નવરાત્રિના દિવસો દરમિયાન ઓસારા મહાકાળીના મંદિર ખાતે હજારો ભક્તો ઉમટી પડ્યા. મંગળવારે માતાજીના દર્શનનો અનોખું ધાર્મિક મહત્વ. અંકલેશ્વરમાં નવરાત્રિમાં ઘેરૈયા નૃત્ય થકી માતાજીની અનોખી આરાધના કરતો આદિવાસી સમાજ. અંકલેશ્વરના 84 ભાગોળના આદિવાસી સમાજના યુવાનો 9 દિવસ ત્રિવેશ ધારણ કરી ઘેરૈયા નૃત્યમાં જોડાયા. ઘેરૈયાની વર્ષો જૂની પરંપરા જાળવવા આજની યુવા અને તરુણ પેઢી આગળ આવી. ગુજરાતમાં એકમાત્ર અંકલેશ્વરમાં રાણા સમાજ દ્વારા યોજાતા ઉભા ગરબા. 250 વર્ષ ઉપરાંતથી યોજાતા પ્રાચીન ગરબા. માંડવી બનાવી 3 ગોખમાં માતાજીનું સ્થાપન કરી યોજાતા ગરબા. આજના સિટી ન્યૂઝ અહીં સમાપ્ત થયા. નવીન સમાચારો સાથે ફરી મળીશું. નમસ્કાર.